गुजरात विधानसभानी ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં વડગામ સીટ પર કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે। વડગામ સીટ એસસી સીટ છે, જ્યાં કોંગ્રેસમાંથી જિગ્નેશ મેવાણી, આપમાંથી દલપતભાઈ ભાટિયા ચૂંટણી લડવાના છે। ત્યારે ભાજપે કોંગ્રેસમાં ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલાને ટિકિટ આપતા રાજકારણ ગરમાયું છે। ભાજપના ઉમેદવાર મણીલાલ વાઘેલાએ વડાપ્રધાનની સૌનો સાથ સૌનો વિકાસની વિચારધારા સાથે જોડાઈને ભાજપમાં આવ્યા હોવાનું જણાવી વડગામમાં આ વખતે કમળ ખીલશે તેવો દાવો કર્યો હતો। તેઓએ સૌ સમાજને સાથે લઈને વડગામના વિકાસ માટે કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી। વડગામ બેઠક ઉપર ભાજપે મણીલાલ વાઘેલાને ટિકિટ આપી છે। આજે એ ભાજપના જે ઉમેદવાર છે આપણી સાથે છે, શું કહેશો, કેવી ખુશી છે? ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વ્યક્તિ વિશેષ નથી હોતો, પાર્ટી એ મહત્વની છે। કમળ એ જ એનો ઉમેદવાર છે, હું માત્ર ને માત્ર એક નિમિત્ત છું। અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ, અને માત્ર ને માત્ર વિકાસના એજન્ડા ઉપર જ પાર્ટી ચૂંટણી લડે છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લડે છે। અને આ સીટોમાં 182 પાંખડીનું કમળ ખીલાવવાનું છે, એમાં એક પાંખડી વડગામની ભારતીય જનતા પાર્ટીના ચરણે ધરવાની છે। આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। આ વખતે જે વડગામની જે બેઠક છે એમાં ઓબીસી છે, આપ છે, કોંગ્રેસ છે, ત્રણ પક્ષો સામે છે। અમે કોઈપણ પક્ષોની ટીકા બી નથી કરતા, લોકશાહી છે, દરેકને ઊભો રહેવાનો અધિકાર છે। માત્ર ને માત્ર અમે નેગેટિવ રાજકારણ છોડી, નેગેટિવ રાજકારણ જેને કરવું હોય કરે, સમાજ વચ્ચે ભાગલા પડાવવાનું જેને કામ કરવું હોય કરે, અમે તો માત્ર વિકાસના એજન્ડા ઉપર વડગામમાં વોટ માગવાના છીએ અને વડગામના વિકાસના એજન્ડા ઉપર મને ભારતીય જનતા પાર્ટીની જીત મળવાની છે। શું રહેશે વડગામનું વિઝન લોકો? વડગામની સીટ ભારતીય જનતા પાર્ટી બહુ મોટી લીડથી જીતે છે, કારણ કે વડગામની જનતા એ માત્ર ને માત્ર વિકાસ ઈચ્છી રહી છે। વડગામ તાલુકાનો એક પાયાનો પ્રશ્ન હતો, મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવની વાત હોય, લોકો તો વચનો આપીને ચૂંટણીમાં જાય। મોદી સાહેબે તો આપણા થરાદમાં જાહેરાત કરી કે વડગામના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવને લબોલબ ભરી દઈશું, અને એ વાત સાથે અમે મોદી સાહેબની વાત સાથે મોદી સાહેબે જે વડગામ તાલુકામાં વિકાસના કામો આપ્યા છે એ કામો લઈ અને અમે ઇન્કેશ કરીશું। કોંગ્રેસમાંથી જે તે સમયે તમે રાજીનામું આપ્યું હતું, એ સમયનું કમિટમેન્ટ આજે ભાજપમાં ફળ્યું? રાજકારણ છે, રાજકારણમાં અનિશ્ચિતતાઓનો દોર આવે છે, અને સમય સમયનું કામ કરે છે, અને સમય સારો હશે, કુદરત જે કરે છે સારા માટે કરે છે, અને જે થશે એ સારું થશે। પરિવર્તન સંસારનો નિયમ છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે। થેન્ક યુ નો નિયમ છે, મણીલાલ વાઘેલાનો નિયમ વાત કરી છે એમની સાથે। વડગામનું પણ વિઝન ભાજપ સરકારમાં વિકાસ મોડલનું રહેશે। કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સંદેશા, બીજી ન્યૂઝ ચેનલ, પાલનપુર।